ગોગા તાલુકાના 12 ગામની જમીન સંપાદનને મામલે 12 ગામના લોકો દ્વારા તેમની જમીન પરત મેળવવા માટે તમામ રસ્તાઓ અપનાવ્યા છતાં જીપીસીએલ કંપની દ્વારા તેમની જમીન પર કબજો મેળવી કામ ચાલુ કરી દેવામાં આવતા હવે ગામ લોકો ઘોઘા મામલતદાર કચેરી પર ધરણા પર બેસી ગયા છે. જો કે છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા ધરણા નામંજૂર કરાતા તેઓની ધરપકડની શક્યતાઓ સેવાઈ રહી છે. ઘોઘા તાલુકાના બાડી પડવા સહિતના 12 ગામની જમીન સરકાર દ્વારા સરકારની કંપની જીપીસીએલની માઇનિંગ માટે સંપાદિત કરવામાં આવી છે. આ જમીન પરત મેળવવા ખેડૂતો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોર્ટમાં અપીલ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, રેલીઓ, સ્થળ પર ધરણા સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા છતાં કંપની દ્વારા પોલીસનો સહારો લઈ બળ પ્રયોગ કરી લાઠીચાર્જ, ટીયર ગેસ છોડી અને ગમે તે સંજોગોમાં જમીન પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગામલોકો દ્વારા ગુલાબનું ફૂલ આપીને પર વિરોધ પ્રદર્શિત કર્યો, તેમજ તેમના બાળકો શાળામાંથી લીવિંગ સર્ટી કઢાવી અસહકાર આંદોલન પણ કર્યું. આમ છતાં બહેરી સરકારના કાને તેમની વાત નહીં પડતા આખરે તેઓ આજે ઘોઘા મામલતદાર કચેરી પર 2 દિવસીય પ્રતિક ધરણા પર બેસી ગયા છે. તેમની માંગ એવી છે કે તેઓને કોર્ટ દ્વારા વચગાળાની રાહત આપવામાં આવી નથી, પરંતુ કંપનીને કબજે લેવા માટે પણ કહેવામાં આવ્યું નથી. આમ છતાં કંપની દ્વારા જમીનનો કબજો મેળવીને તેના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે ત્યાં પણ જગ્યા પરથી ન્યાય નહીં મળતા આખરે તેઓ આજે ધરણા પર બેસી ગયા છે. જો કે તેઓ દ્વારા ધરણા પર બેસતા પહેલા તંત્રની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. જો કે તંત્ર દ્વારા આજ દિન સુધી હા કે નાનો જવાબ નહીં આપવામાં આવતા આખરે આ સ્થાનિક આગેવાનો આજે ઘોઘા મામલતદાર કચેરી પર ધરણા પર બેસી ગયા હતા. જો કે ધરણા પર બેઠ્યા બાદ તંત્ર દ્વારા તેમને ધરણા અંગે નામંજૂરીનો પત્ર પકડાવી દેવામાં આવ્યો હતો અને તેમના ધરણાની મંજૂરી આપવામાં આવી ના હતી. આથી તંત્ર દ્વારા કદાચ તેમની ધરપકડ કે અટકાયત કરવામાં આવશે તો તે અંગે પણ આગેવાનો દ્વારા તૈયારી બતાવવામાં આવી હતી. જો તંત્ર દ્વારા બળપ્રયોગ કરવામાં આવશે અને વાતાવરણ ઉગ્ર બનશે તો તેના માટે પણ તંત્ર જ જવાબદાર રહેશે તેમ આ આગેવાનોએ જણાવ્યું હતું. 6 મહિનાથી સતત જે ખેડૂતોનું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યું છે, શાંતિપ્રિય રહેશે જ આગળ ઉપર, પણ છતાં કોઈ ઉગ્ર વાતાવરણ થાય તો તંત્ર ને મારે ખાલી મીડિયા તરફથી એવું કહેવાનું કે આનું જવાબદાર કોણ. ખેડૂતોની એક સમયે કદાચ ધીરજ ખૂટી જશે અને જે કાંઈ ઉગ્ર વાતાવરણ બનશે અમારી તરફથી નહીં બને, પણ કોઈ એવા વ્યક્તિઓ કે ખેડૂતો કરશે તો આનું જવાબદાર કોણ. બીજી વાત એ કહીશ કે ભાઈ, કોર્ટમાં અમારો કેસ પેન્ડિંગ હોવા છતાં ખાલી ખેડૂતોની એટલી જ માંગ હતી કે ભાઈ કોર્ટ જે કહે, કોર્ટે ખેડૂતોને હટી જાવ એવું પણ નથી કીધું, કંપનીને કબજો લ્યો એવું પણ નથી કીધું. અત્યારે ખેડૂતોનું ચોખ્ખું માનવું છે કે પોલીસ તંત્ર દ્વારા દમન કરીને, શાંતિપ્રિય આંદોલન જે ખેડૂતો ચલાવી રહ્યા હતા એની ઉપર દમન કરીને બળજબરી પૂર્વક કબજો લઈ લેવા માંગે છે. કોર્ટે ખેડૂતોને સ્ટે નહીં દીધો હોય પણ કોર્ટે એવું પણ નથી કીધું કે ભાઈ તમે કબજો લઈ લ્યો. ધરણા પાછળ બેસવાનો મુખ્ય હેતુ તો અમારો એ છે કે અમને કોઈ જગ્યાએ ક્યાંય ન્યાય મળતો નથી, એટલે અમે ધરણા ઉપર બેસવાનું આજે નક્કી કર્યું છે. 100 વ્યક્તિઓ અમારા દરેક ગામમાંથી આવી અને બેસવાના છીએ. અને રહી મંજૂરીની વાત, અમે એને મંજૂરી માંગી હતી પણ હજી લગી અમને કોઈ જાણકારી આપવામાં આવી નથી.